દહીં અને ચણાના લોટના પરફેક્ટ માપથી આ શાક પહેલી જ વારમાં સુપર ટેસ્ટી બનશે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી ચણાના લોટ વાળું સરગવાનું શાક, જેને સરગવાની કઢી પણ કહેવામાં આવે છે. વિટામિન, કેલ્શિયમ અને આયર્ન થી ભરપૂર સરગવો આપણા હાડકાને મજબૂત કરે છે. પણ આ ચણાના લોટ વાળું સરગવાનું શાક બનાવતી વખતે લોટ અને દહીં નું પ્રમાણ જો બરાબર ના આવે તો શાક બરાબર નથી બનતું. તો આજે હું તમને દહીં અને લોટ ના પરફેક્ટ માપની સાથે મસાલો કરવાની એટલી સહેલી રીત કહીશ કે જેનાથી તમારું શાક એકદમ પરફેક્ટ અને સુપર ટેસ્ટી બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. એકદમ ટેસ્ટી સરગવાની સિંગનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલા કેવો સરગવો પસંદ કરવો તે જોઈ લઈએ. તો મેં અહીંયા મીડિયમ થીક એવો ફ્રેશ સરગવો લીધેલો છે. સિંગનું શાક બનાવવા માટે હંમેશા આ રીતનો મીડિયમ થીક જ સરગવો પસંદ કરવો, જેમાં ગરનો ભાગ વધારે હોય અને બીનો ભાગ ઓછો હોય. અને હા, એકદમ ફ્રેશ લેવો, કારણ કે સરગવાનું શાક ફ્રેશ સરગવા સાથે એકદમ સરસ લાગે છે. આ રીતનો થીક સરગવો પસંદ ના કરવો, કારણ કે તેમાં બીનો ભાગ વધારે હોય છે. અને આ રીતના પતલા સરગવામાં ગરનો ભાગ એટલો બધો ઓછો હોય છે કે જેનાથી શાકમાં મજા નથી આવતી. તો હવે આપણે ટેસ્ટી સરગવાના શાક માટે પસંદ કરેલી મીડિયમ થીક અને એકદમ ફ્રેશ સરગવાની સિંગને ઉપરથી આ રીતે કટ કરીને છાલનો ભાગ કાઢી લઈએ. સિંગમાંથી છાલનો ભાગ કાઢવો ખૂબ જ જરૂરી છે, કારણ કે છાલ એકદમ કડક હોવાને લીધે જો શાક ખાતી વખતે આવે તો મજા ના આવે. હવે શિંગના આ રીતના મીડિયમ સાઈઝના એક સરખા પીસ કરી લઈએ. આપણે શિંગના પીસ વધુ પડતા નાના કે પછી વધુ પડતા મોટા નથી કરવાના, આ રીતના મીડિયમ સાઈઝના જ કરવાના છે. હવે શિંગને બાફવા માટે મેં કુકરમાં પાણી રાખેલું છે અને સ્ટેન્ડ ઉપર આ રીતનો વાટકો રાખેલો છે. આપણે શિંગને આ રીતના વાટકામાં કે પછી કોઈ પણ બાઉલમાં બાફવાની છે, કારણ કે બાફતી વખતે જે પાણી શિંગની સાથે હશે તેને આપણે શાકમાં લેવાનું છે, કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. હવે વાટકામાં શિંગને એડ કરીને આપણે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. આ પાણીને આપણે શાકમાં લઈ લેશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર એક વિસલ કરી લઈએ. તો એક વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી સિંગ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, શાકમાં ઉમેરતા દહીં અને ચણાના લોટનું કેટલું પ્રમાણ લેવું તે જોઈ લઈએ. તો મિક્સિંગ બાઉલમાં સૌથી પહેલા અડધા કપ જેટલું દહીં એડ કરી દઈએ. જો તમે દહીંની જગ્યાએ છાશ લેતા હો તો એક કપ જેટલી છાશ લેવી, સાથે જેટલું જ દહીં લીધું છે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ. તમે માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીને સેટ કરી લ્યો અને તે પ્રમાણે બંને જ વસ્તુ સરખા પ્રમાણમાં લઈ લેજો. છે ને એકદમ સહેલું? હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, એક ચોથાઈ ચમચી હિંગ, અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ચણાના લોટ અને દહીંનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે મેં અહીંયા એક કપ જેટલું પાણી લીધેલું છે, તેને થોડું થોડું એડ કરીને આપણે ગાંઠા વગરનું પતલું બેટર તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ સ્મૂધ અને ગાંઠા વગરનું તૈયાર થઈ ગયું છે. અને આ રીતનું બેટર બનાવવા માટે મારે 3/4 કપ પાણીની જરૂર પડેલી છે. છે ને એકદમ સહેલું બેટર બનાવવું? હવે આપણે ફટાફટ આપણું શાક બનાવી લઈએ. તો તેના માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર કડાઈ ગરમ કરવા રાખેલી છે. તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. આપણું તેલ ગરમ થાય એટલે તેમાં 1/4 ચમચી જેટલા રાઈના દાણા, 1/4 ચમચી જેટલું જીરું, 1/2 ચમચી જેટલા સફેદ તલ. સફેદ તલનો સ્વાદ શાકમાં એકદમ સરસ લાગે છે, તેથી તે જરૂરથી એડ કરવા. અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સોતે કરી લઈએ.
તો લગભગ એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા રાઈના દાણા અને જીરું એકદમ સારી રીતે કકડી ગયા છે. હવે તેમાં અડધી ચમચી એટલે કે 3-4 લસણની કળીને મેં મિક્સર જારમાં પીસી લીધી હતી, તેને એડ કરી દઈએ. લસણનો સ્વાદ શાકમાં એકદમ સરસ લાગે છે, પણ જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે 2 મોટી ચમચી એટલે 3-4 નંગ લીલા મરચાંને મેં મિક્સર જારમાં પીસી લીધા છે, તેને એડ કરી દઈએ. હવે મરચાં અને લસણની પેસ્ટને તેલમાં સારી રીતે સાતડી લઈએ જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તો લસણ મરચાંની પેસ્ટ એકદમ સારી રીતે સતડાઈ ગઈ છે. હવે આપણે લોટ અને દહીંનું જે મિક્સર બનાવેલું હતું તેને એડ કરી દઈએ અને ચમચાને આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈએ. આ સમયે આપણે ચમચાને સતત હલાવવાનો છે, નહીં તો મિક્સર કડાઈમાં બેસીને ચોટી જશે. અને તમે જોઈ શકો છો કે ફક્ત 2-3 મિનિટમાં જ આપણું મિક્સર એકદમ ઘાટું થવા લાગ્યું છે અને મીડિયમ કન્સિસ્ટન્સીમાં આવવા લાગ્યું છે. જો ચણાના લોટની ગ્રેવી પર આ રીતનું શાઇનિંગ આવવા માંડે મીન્સ આપણી ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. આપણે બેટરને વધુ પડતું થીક કરીને લંપી ફોર્મમાં નથી લેવાનું, બસ આ રીતનું મીડિયમ કન્સિસ્ટન્સી વાળું જ રાખવાનું છે. હવે આ સમયે આપણે બેટરમાં બાફેલી સિંગ અને તેમાં રહેલા પાણીને એડ કરી દઈએ અને તેને પણ હલાવી લઈએ. આપણે સિંગને સૌથી છેલ્લે અને હળવે હાથે જ મિક્સ કરવાની છે. જો આપણી સિંગ તૂટી જશે તો શાક ખાવાની મજા નહીં આવે. તો તમે જોઈ શકો છો કે સિંગ લોટથી એકદમ સારી રીતે કોટ થઈ ગઈ છે અને તેમાં તેનો સ્વાદ પણ આવવા લાગ્યો છે. હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે શાકમાં 1/2 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તો બન્યું છે ને આપણું સરગવાનું ચણાના લોટવાળું એકદમ ટેસ્ટી શાક. તો ફક્ત 5 મિનિટમાં અને પરફેક્ટ દહીં અને ચણાના લોટના માપથી બનેલું આપણું સુપર ટેસ્ટી ચણાના લોટનું શાક જો જમવામાં રોટલી સાથે હોય તો બીજું કંઈ જ ન જોઈએ. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.